વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ ચૂંટણીની મતગણતરી મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે પ્રથમ રાઉન્ડના સોમાંથી ભાજપ પ્રેરિત ઉમેદવારોને નેવ મત મળ્યા છે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોને દસ મત મળ્યા છે પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ ચાલી રહ્યું છે ગોંડલ માર્કેટ યાર્ડનું

પ્રથમ રાઉન્ડ માં જે છે ભાજપ ની પેનલ છે તે આગળ છે જેમાં કોંગ્રેસ ને દસ મત મળ્યા છે જે રીતના થોડા દિવસ પહેલા રાજકોટ માર્કેટિંગ છે તેમાં ભાજપ પ્રેરિત પેનલ નો વિજય થયો હતો ત્યારે ગોંડલ ની વાત કરવામાં આવે તો ગોંડલમાં જે મતગણતરી કરું છે ને જે પ્રાથમિક જે રીતના પરિણામો આવી રહ્યા છે તેમાં ખેડૂત પેનલમાં ભાજપ પ્રેરિત પેનલ છે તે અત્યારે આગળ ચાલી રહી છે જી જી હરેન આભાર માહિતી બદલ ગોંડલ માર્કેટ યાર્ડ મત ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને હાલમાં ભાજપ જે છે આગળ ચાલી રહી છે સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી બબાલના પડઘા યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો કામરેજની સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓએ કર્યો છે વિરોધ કોલેજનું શિક્ષણ કાર્ય બંધ કરી નોંધાવ્યો છે વિરોધ વિવિધ સૂત્રોચ્યારની સાથે વિદ્યાર્થીઓનો વિરોધ જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા અંગે માંગ કરાઈ છે પોલીસ કર્મીને સસ્પેન્ડ ન કરવામાં આવે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે માંગ ન સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આચરવામાં આવી છે ડભોઈના એમએલએ શૈલેષ મહેતાએ

જે જે અધિકારીઓ સંડોવાલા હોય અને આ કંપનીઓ તમામ પર પંચમહાલ જિલ્લાના શહેરાના ટીડીઓની લાંચ માગવાના કેસમાં અટકાયત કરવામાં આવી છે જ્યારે કરાર આધારિત બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે અમદાવાદ એસીબી ટીડીઓ વતી બે લાખ રૂપિયાની લાંચ લેતા આ બંને કર્મચારીઓને ઝડપી પાડ્યા હતા

મનરેગા યોજના હેઠળ એમને અલગ અલગના કોન્ટ્રાક્ટ મળેલા એ પૈકી આ કામના આરોપી નંબર એક બે ત્રણ અને ચાર અલગ અલગની રકમની માંગણી કરી આરોપી નંબર એક અને બે એક એક લાખ રૂપિયા પકડાઈ ગયેલ તેમજ આરોપી નંબર ત્રણ વતી આરોપી નંબર ચાર લેવા આવેલ હોય જેઓને કોઈપણ કારણે શખ્ક જતા તેઓએ આ કામના ફરિયાદી ફરિયાદી પાસેથી લાતના નાણાં સ્વીકારેલ નથી અને ભારતીય પોસ્ટ વિભાગે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ કવર બહાર પાડ્યું જેમાં પોરબંદર પોસ્ટ વિભાગે દેશના સ્વાતંત્ર્ય સેનાની શામળદાસ ગાંધીના નામે આ કવર બહાર પાડ્યું છે પોરબંદરમાં યોજાયેલ સ્પેશિયલ કવર વિમોચન પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે વર્ચ્યુઅલી કવરનું વિમોચન કર્યું હતું શામળદાસ ગાંધીએ आरजी हकूमत स्थापना कर जूनागढ़ जिला ने उन्नीस सौ वक्त पाकिस्तान में जतू अनसंग हीरोज थे हमारे इंडिपेंडेंस के जो स्वतंत्रता सेनानी थे वैसे 103 अनसंग हीरोज के ऊपर स्पेशल कवर जारी किए उसी 103 स्पेशल कवर में से आज हमारे पोरबंदर में जन्मे सामलदास गांधी जिन्होंने आरजी हुकूमत के थ्रू को पाकिस्तान में में नहीं जा, नहीं जाने दे करके, हिंदुस्तान में मिला के हिंदुस्तान मिला रखा उसके ऊपर आज हमने एक स्पेशल कवर जारी किया पावागढ़ भीड़ वायरल पावागढ़ निज मंदिर नजीक ऊंचाई भारे भीड़ हजारों की संख्या में भक्त की હૈયે હૈયુ દડાય એવી ભીડનો આ વિડિયો વાયરલ થયો છે નિજ મંદિર નજીકના પગથિયાથી નીચે ભારે ભીડનો વીડિયો ગઈકાલનો હોવાનું અનુમાન છે અંદાજીત બે લાખથી પણ વધારે ભક્તોએ મહાકાળીના દર્શન કર્યા હતા નવરાત્રી પર્વની અમદાવાદ એરપોર્ટ પર અલગ રીતે ઉજવણી કરવામાં આવી વિસરાતી જતી કળાને નવરાત્રી દરમિયાન સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો માતાની પછેડી અને ખાવડા આર્ટને સાચવવા આ એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો એરપોર્ટ પર આવતા મુસાફરો આ કળાને પોતાના ઘરે લઈ સાચવે તે આશ્રયથી એરપોર્ટ પર પહેલીવાર કરાયો છે આવો પ્રયોગ તો નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી વિસરાતી જતા કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો નવરાત્રી પર્વ દરમિયાન વિસરાતી જતી જે કળાઓ છે તેને જીવંત રાખવામાં આવી માતાની પછેડી અને ખાવડા આટને સાચવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો